આજે જે અભ્યાસ આપણે કરીશું એ કદાચ તમે લોકોએ બહુ સાંભળ્યું હશે અને એના વિશે સંદેશા પણ સાંભળ્યા હશે. અને એ છે પહેલું કાળ વૃત્તાંત એનો ચોથો અધ્યાય 9-10. યાદ છે એ કઈ બાબત છે? નવ અને દસ કલમ. આ યાબેસની પ્રાર્થના વિશે તમે ઘણું વાર સાંભળ્યું હશે. તમે શું માનો છો આ યાબેસની પ્રાર્થના જેને આપણે કહીએ છીએ એના વિશે તમે શું જાણો છો? કે કોઈએ આ કલમો જોઈ છે પહેલા? બરાબર છે. પ્રભુ એની પ્રાર્થના સાંભળી. એક બાબત એના માટે એ પણ કહેવાય છે બાઇબલ શાસ્ત્રીઓ કે એના પિતા માતા નો કોઈ ઉલ્લેખ નથી, પણ એને જે પ્રાર્થના કરી પ્રભુની સુવાસ્તા માટે આપણે કામ કરીએ આત્માઓ જીતીએ. અને પછી તો ત્રીજી બાબત બરાબર છે. ચાલો સરસ બાબત કરી. આજે આપણે એને વધારે ડિટેલની અંદર જાબેઝની પ્રાર્થનાને જોવાની કોશિશ કરીશું, કારણ કે જાબેઝના વિશે આ બે કલમ સિવાય એનો ખાસ ઉલ્લેખ નથી. પણ કેટલીક બાબતો જો આપણે વાંચીએ, પહેલું કાળ વૃત્તાંત ચોથો અધ્યાય જો તમે વાંચો તો તમને પહેલી વસ્તુ જોવા મળશે કે સાચી વાત છે, યાબેસના મા કે બાપનું નામ નથી. હવે જ્યારે મા કે બાપનું નામ નથી ત્યારે એનો અર્થ એવો પણ થઈ શકે છે કે જાણે એની કોઈ ગણના નથી. બરાબર છે. અને એ રીતે જો જોવા જઈએ તો આપણે આપણા સમાજમાં જોઈએ તો આપણી ગણના કેવી રીતે થાય છે કે ઓ આ તો ફલાણાના ભાઈ છે કે ફલાણાની બહેન છે કે એના રિલેશનમાં છે અથવા તો આ મંડળીના સભ્ય છે અથવા તો કોઈ નામાંકિત વ્યક્તિના કુટુંબમાં આવે છે. બરાબર છે. આપણે એવી રીતે ઓળખાણ કાઢીએ છીએ, રાઈટ? કે પણ જાબેઝના માટે એવું કોઈ ઓળખાણ આપવામાં આવેલી નથી. અને એ બાબત એટલી સૂચક છે કે ઘણી વાર જ્યારે હું ને તમે મારા ને તમારા જીવન તરફ જોઈએ છીએ ત્યારે મને તમને એવું થાય છે કે ઓ કદાચ જો હું આના કુટુંબમાં જન્મ્યો હોત અથવા આના કુટુંબમાં મારો જન્મ થયો હોત અથવા તો મારા સંબંધ અહીં હોત અથવા મારું આ એજ્યુકેશન હોત
આપણી જે ઓળખાણ છે આપણે બીજી રીતે જોવા જઈએ છીએ. પ્રભુ અહીંયા બતાવે છે કે જાબેઝ જે વ્યક્તિ હતી એની કોઈ ઓળખાણ નથી, પણ જો તમે જુઓ તો એક એ અધ્યાય વાંચો તો એ કોના કુળમાંથી આવે છે, કોના વંશજમાં આવે છે, એ જો તમને ખ્યાલ હોય તો તમને તો એ કાલેબના કુળમાંથી આવે છે. બરાબર છે, જો તમે જો કાલેબની વંશાવળી જુઓ ને, તમે જે ક્રોનિકલ્સ એટલે કાળવૃતાંત વાંચો તો તમને ખબર પડશે કે એ કાલેબના કુળમાંથી આવે છે, વંશાવળીમાંથી આવે છે. યાબેસ, અને જ્યારે યાબેસ એ કાલેબના જીનિયોલોજીની અંદર, આ જો કુળની વાત નથી કરતો, જીનિયોલોજીની વાત કરું છું, તો એને ચોક્કસપણે ખબર હશે કે કાલેબ કોણ હતો. કોણ હતો કાલેબ? હા, પણ એ યહોશુઆની સાથેનો હતો કે જે પ્રોમિસ લેન્ડ ની અંદર વચ્ચેના પ્રવાસમાં એને પ્રવેશ કર્યો હતો. બરાબર છે ને? બરાબર. બીજી બરાબર છે. અને એણે એણે હા, પણ એણે 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 જે પહાડી મુલકની એનો વારસો મળ્યો ત્યારે ક્યારે મળ્યો હતો? 85 વર્ષની ઉંમરે. અત્યારે મારા ને તમારાથી રોડ ક્રોસ કરવાનું હોય 85 ની વર્ષે તો વોકર વગર ક્રોસ નથી થતું. બરાબર છે. બરાબર છે. પણ તો 85 વર્ષની ઉંમરે કાલે વોકર લઈને નથી ચાલતો. હા, પણ તમે જોયું તો હશે કોઈને ને. બરાબર છે. આપણે કલ્પના કરીએ કે ભાઈ 85 વર્ષ છે તો વોકર લઈને ચાલતા હશે કે નર્સિંગ હોમમાં હોય. બરાબર. કાલેબ ન તો નર્સિંગ હોમમાં છે ન તો વોકર લઈને ચાલે છે. પણ એ શું કહે છે કે જે દિવસે હું બહાર આવ્યો તો જે દિવસે જુવાનીમાં મારી જે તાકાત હતી એ તાકાત મારી અત્યારે પણ છે. બરાબર છે ને? એટલે ઘણીવાર તમને તમારા માપદાદાઓએ જે કર્યું એ તમે સાંભળ્યું હશે, રાઈટ? હું માની શકું છું કે જાબેઝને પણ કાલેબે શું કર્યું હતું, કાલેબ કોણ હતો એને ચોક્કસપણે ખબર હશે. હવે અહીંયા બાઇબલમાં એના વિશે બહુ ખાસ લખવામાં નથી આવ્યું, પણ એનું નામનો અર્થ જ એવો થાય છે કે જે પીડા લાવે છે, તો દુઃખ લાવે છે. હવે એ સમય જે કલ્ચર હતો ને, એ કલ્ચર પ્રમાણે બાળકની સ્થિતિ કેવી છે, તો બાળકનું ભવિષ્ય શું છે, તો બાળકનું ભવિષ્ય કેવું હશે એ પ્રમાણે નામ આપવામાં આવે છે. આપણે આપણા બાળકનું નામ સુકીર્તિ કે એવું કશું આપીએ તો એનો અર્થ શું કે ભાઈ તારી કીર્તિ વધશે એવી અપેક્ષા છે, રાઈટ? આપણે કોઈનું નામ દીપક પાડીએ તો આપણે એવું કહીએ કે ભાઈ તું પ્રકાશ સમાન મળશે. તમે ભવિષ્યમાં શું બનશો એ રીતે આપણે નામો પાડતા હોઈએ છીએ. એ જ પ્રમાણે યહૂદી કલ્ચર મુજબ જે નામો આપવામાં આવતા હતા એ બહુ સૂચક હતા. અને એ મુજબ ત્યારે એની મા કહે છે કે તું દુઃખનો દીકરો છે, કારણ કે મેં તને દુઃખમાં જન્મ આપ્યો છે. એ મચ મોર જે રીતે લખવામાં આવેલું છે એ રીતે એની મા એને શ્રાપ નથી આપતી, પણ એની મા એને એના સ્ટે એનું 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 ભવિષ્ય શું છે અને એ ભવિષ્ય એ કેવી રીતે જુએ છે. તમે જુઓ તો જે રીતે લખાણ કરેલું છે, તમને યાદ છે કે ક્યારે બાઇબલમાં લખ્યું છું કે તારો જન્મ દુઃખમાં થશે? આ કહે છે કે તું દુઃખે એને જન્મ આપીશ, રાઈટ? ઉત્પત્તિની અંદર રાહેલે પણ કહ્યું હતું કે તું મારા દુઃખનો દીકરો છે. અને એની પહેલા પ્રભુએ હા અને એની પહેલા પ્રભુએ હવાને શ્રાપ આપીને કહ્યું હતું કે તું દુઃખે બાળક જન્મશે, રાઈટ? એટલે એ અને એ કહે છે કે જો મેં તને દુઃખે જણ્યો છે. એટલે યાબેઝની મા શું કહી રહી છે કે બેટા તું જન્મ્યો છે ને, પણ તારો જન્મ ઓલરેડી તારા જન્મની ઉપર તારા ઉપર ઓલરેડી શ્રાપ છે.
તું દુઃખે, કારણ કે પ્રભુએ કહ્યું તું દુઃખે દીકરો જણસે રહેલે, પણ એ પ્રમાણે કહ્યું તું અહીંયા અહીંયા કહે છે કે તારું નામ હું જાબેઝ એટલા માટે પાડું છું કારણ કે મેં તને દુઃખમાં જન્મ આપ્યો છે. કેમ? કારણ કે પ્રભુએ એ શ્રાપ આપેલો હતો. એટલે એવું નથી કે જાબેઝે કશું કર્યું એટલે શ્રાપિત બન્યો છે. જાબેઝનો જન્મ જે થયો છે એ ઓલરેડી એના ઉપર એ જે શ્રાપ છે એ ઓલરેડી આવેલો છે. હવે તમે જુઓ બાઇબલમાં એવું લખવામાં આવેલું છે, નવમી કલમમાં શું લખ્યું છે કે જાબેઝ કોણ હતો? એના ભાઈઓ કરતા નામાંકિત હતો. અંગ્રેજીમાં એ પ્રમાણે લખ્યું છે, નાઉ જાબેઝ વોર મોર ઓનરેબલ ધેન હિઝ બ્રધર્સ. માનનીય. ઓકે, હવે ગુજરાતીમાં જે માનનીય શબ્દ છે અંગ્રેજીમાં એને લખ્યું છે મોર ઓનરેબલ. પણ આજે સવારે હું છે ને હિબ્રુમાં જોતો હતો કે હિબ્રુમાં જે ઓનરેબલ અથવા માનનીય અથવા નામાંકિત જે શબ્દ જે વાપરેલો છે ખાબાટ, એ ખાબાટ જે શબ્દ છે ને એ બંને રીતે વપરાય છે. એ 116 વાર એ શબ્દ વાપરવામાં આવ્યો છે અને એમાંથી 34 વાર લગભગ માનનીય એ રીતેનો ઉલ્લેખ થવામાં આવેલો છે. લગભગ 14 વાર મહિમાવાન એ રીતે કરવામાં આવેલો છે. બીજી 14 વાર મહિમાવાન રીતે ઉપયોગ થયેલો છે. પણ અમુક જગ્યાએ એનો ઉલ્લેખ એનો બીજો અર્થ એ પણ નીકળે છે, એ હેવી અથવા તો એનો જે અર્થ જો જોવા જઈએ તો ભારે અથવા તો વજનવાળું. ખાબાટ, હિબ્રુ શબ્દ ખાબાટ છે. હવે એનો અર્થ છે, એનો જે રૂટ વર્ડ જે છે એના બંને રીતના અર્થ થાય છે. એક અર્થ થાય છે નામાંકિત સારા સેન્સમાં અને ખરાબ સેન્સમાં એનો અર્થ થાય છે બર્ડનસમ. તમે નથી કહેતા કે આ કામ તો મારા માટે બહુ ભારી છે. આપણે એવું નથી કહેતા કે મારા પર બહુ બોજો પડી ગયો છે. એનો અર્થ એવો પણ થાય છે. એટલે જો તમે બંને રીતે જોઈ શકો છો કે જાબાઝ એના ભાઈઓ કરતા નામાંકિત હતો, અથવા એનો અર્થ એવો પણ નીકળી શકે છે જાબેઝ એના ભાઈઓ કરતા વધારે બોજાથી લદાયેલો હતો. બરાબર છે. અને આ જે શબ્દ છે ખાબાદ, એની મેં કીધું કે 116 વાર વાપરવામાં આવે છે. 116 વાર હું તમારી આગળ નહીં વાંચું, પણ હું તમને અમુક કલમો વાંચવાની કહીશ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ખાબાદ જે શબ્દ છે જેનું ટ્રાન્સલેશન ઓનરેબલ અંગ્રેજીમાં થયું છે, જેનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં નામાંકિત થયું છે. ઉત્પત્તિનું પુસ્તક એનો 13મો અધ્યાય અને બીજી કલમ વાંચો. તેર અને બે. હા, જે આ જે બહુ ધનવાન જે શબ્દ જે છે ને એ ખાબાટ છે. એ એક્ઝેક્ટલી સેમ શબ્દ જાબેઝમાં લખવામાં આવ્યું છે ને કે બહુ નામાંકિત હતો, એ જ શબ્દ અહીંયા આ કલમમાં વાપરવામાં આવ્યો છે કે બહુ ધનવાન હતો. એટલે ખાબાટ જે શબ્દનો અર્થ એવો પણ થાય છે કે બહુ ધનવાન હતો, બહુ નામાંકિત હતો. રાઈટ. બીજો એનો જગ્યા જોવા જઈએ તો ઉત્પત્તિ 18:20. પાપ અઘોર છે અથવા બહુ ભયંકર છે. લોકોના પાપ બહુ બોજાવાળા પાપ છે. એ જે શબ્દ જે છે ને એ ખાબાટ છે. સેમ શબ્દ, એ જ શબ્દ વાપરવામાં આવ્યો છે જાબાઝ માટે. રાઈટ. ઉત્પત્તિનું પુસ્તક 34મો અધ્યાય 19મી કલમ.
માનીતો હતો. જો આ શબ્દ ફરીથી એ શબ્દનો ઉપયોગ થયો છે માનનીય અથવા તો નામાંકિત તરીકે. હવે જો બીજી જો કલમ તમે જુઓ તો નિર્ગમનનું પુસ્તક 5મો અધ્યાય અને 9મી કલમ. આજે વધારે કામ જે શબ્દ જે છે એ વધારે બોજો નાખો અથવા વધારે કામ નાખો એ જે છે શબ્દ કાબા છે. અને એ જ પ્રમાણે છેલ્લી કલમ જોઈએ, નિર્ગમનનું પુસ્તક એનો 8મો અધ્યાય અને 15મી કલમ. હા, તો હવે તમે જુઓ એ જે કઠણ કર્યું ને, હેવી કર્યું, કઠણ કર્યું, એ ખાબાજ શબ્દ છે. એટલે ખાબાજ જે શબ્દ છે એનો બંને રીતે ઉપયોગ થાય છે. આપણા ટ્રાન્સલેશનમાં ઓનરેબલ ટ્રાન્સલેશન કર્યું છે, ગુજરાતીમાં નામાંકિત કર્યું છે, પણ જો તમે હિબ્રુ ભાષામાં બાઇબલ જુઓ તો એનો અર્થ એ પણ થાય છે ને બીજો અર્થ થાય છે કે બહુ બોજા સમાન છે. હવે જ્યારે એની માં એને જન્મ આપતા કહે છે કે તું મારા માટે દુઃખનો દીકરો છે, તું બોજા સમાન છે, ત્યારે હું એવું માનું છું કે બીજા એના ભાઈઓ કરતા એ કદાચ નામાંકિત પણ હોઈ શકે છે, અથવા તો એના બીજા ભાઈઓ અથવા ભાઈઓ એટલે સગા ભાઈની વાત નથી, જે ઇસ્રાયલ પ્રજાના સંતાનોની વાત છે, એમની સરખામણીમાં એના પર વધારે બોજો હશે. સાનો બોજો હશે, કેવો બોજો હશે એ મને તમને નથી ખબર, પણ બાઇબલમાં જે રીતે લખવામાં આવેલું છે કે નામાંકિત એ શબ્દનો અર્થ નામાંકિત પણ થઈ શકે છે, એ શબ્દનો અર્થ થઈ શકે છે વધારે બોજો પણ. હવે જો આજે સવારે મારીને તમારી જોઈએ, ભલે ને આપણે અહીંયા બેઠા છીએ, પણ આપણા હૃદયમાં કંઈક બોજો છે. ભલે ને આપણે પ્રાર્થના કરીએ છીએ, ભલે ને આપણે બોલીએ છીએ કે પ્રભુ તું બહુ સારો છે, પ્રેમ કરે છે, પણ હૃદયના ઊંડા ઊંડાણમાં કંઈક ભાર છે, બોજો છે. આપણે શું કરીએ છીએ ઘણીવાર કે આપણે તમારે ત્યાં કોઈ મહેમાનો આવે ત્યારે ખબર તમે શું કરો છો, હું તો એવું કરું છું, તમે લોકો નહીં કરતા હોય કદાચ, કે જે બધું અવ્યવસ્થિત હોય ને એને ક્લોઝેટની અંદર ભરીને ક્લોઝેટનો જ દરવાજો બંધ કરી દેવાનો. તો અત્યારે સવારે શું થાય છે, જ્યારે આપણે પ્રેયર લાઈનમાં આવીએ ત્યારે શું થાય છે ખબર તમને, આપણે ક્લોઝેટ ખોલીએ છીએ, આપણો બોજો બધું મૂકી દઈએ છીએ અને પછી પ્રેઝ ધ લોર્ડ કરીને બેસીએ છીએ. એટલે મારો કહેવાનો અર્થ એમ છે કે આપણે બીજા લોકો આપણું ઘર જોઈએ તો શું કહે છે, કેટલું વ્યવસ્થિત છે, રાઈટ, પણ આપણને ખબર છે કે ક્લોઝેટની અંદર શું છે, રાઈટ. અને એ જ સવારે અત્યારે આપણે પ્રેયર લાઈનમાં આવીને બેસીએ છીએ અને આપણે ગીત ગાઈએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ જ્યારે આ ફોન પૂરો થાય છે, પ્રેયર લાઈન પૂરી થાય છે, ત્યારે મને તમને ખબર હોય છે કે આપણે ક્લોઝિંગ અંદર કેટલો ભાર મૂકી દીધેલો છે. અને ઘણી વાર એવું લાગે છે કે મારો તમારો બોજો બીજાઓના કરતા વધારે છે, જે ઊંચકી શકાતો નથી, બરાબર છે. હવે એની માં એને એવું કહે છે કે
મેં તને દુઃખમાં જન્મ આપ્યો છે, રાઈટ? હવે એ જ શબ્દ જે છે આખા બાઇબલમાં ફક્ત ચાર જ વાર વપરાયેલો છે, અને ચાર વારમાંથી એક વાર તો યાબેસની પ્રાર્થનામાં વપરાયેલો છે, તો બીજી ત્રણ જગ્યાએ આમ જોવા જઈએ તો આના સિવાય બીજી ત્રણ જ જગ્યાએ વપરાયેલો છે, અને એનો અર્થ પણ બહુ બહુ સૂચક છે. અને એ જે સૂચક જે શબ્દ છે આપણે જોઈએ ગીતશાસ્ત્ર પુસ્તક એનો 139મો અધ્યાય 24મી કલમ. મારામાં જો કઈ દુરાચાર હોય તો તું જોજે, રાઈટ? એ જે દુરાચાર જે શબ્દ જે છે ને એ છે ઓસેબ. એ જ શબ્દ અહીંયા દુઃખ માટે વાપરવામાં આવેલો છે. હિબ્રુ શબ્દ ઓસેબ એટલે કે છે મારામાં કોઈ દુરાચાર હોય તો તું જોજે, મારામાં કોઈ ઓસેબ હોય તો જોજે. અને યાબેસની માં શું કહે છે કે મેં તને ઓસેબમાં એટલે દુરાચારમાં જન્મ આપ્યો છે, અથવા તો દુઃખમાં જન્મ આપ્યો છે, જે કહે છે કે તારી ઉપર ઓલરેડી જે પ્રભુએ હવાને શ્રાપ આપેલો હતો એ શ્રાપ તારામાં કેરી ઓર થાય છે, રાઈટ? અને એ જ જો તમે બીજી કલમ જોવા જાઓ તો હું તમને બીજી કલમ વાંચવાને કહીશ કે યશા પ્રબોધકનું પુસ્તક 48મો અધ્યાય 5મી કલમ. હા, તો જે આઇડલ અથવા મૂર્તિ જે શબ્દ જે છે ને એ છે ઓસેબ. એટલે મેં તમને કીધું એ પ્રમાણે આ જે ઓસેબ શબ્દ જે દુઃખ માટે વાપરવામાં આવેલો છે એ દુરાચાર પણ બતાવે છે, કઠિનાઈ પણ બતાવે છે. એટલે જ્યારે યાબેસની માં કહે છે કે બેટા તારો જન્મ મારું તારું નામ યાબેસ એટલા માટે પાડું છું કે હઠીલાઈ ક્યાંથી આવે છે, મૂર્તિ પૂજા એ હૃદયની હઠીલાઈ બતાવે છે, દુરાચાર ક્યાંથી આવે છે, હજુ તો તું જન્મ્યો જ છે, હજુ તે કશું જ કર્યું નથી, તે ન તો સારું કર્યું છે ન તો ખોટું કર્યું છે, પણ આ પહેલેથી આ જે પાપ છે તારામાં આવેલું છે. હવે તમે સમજો છો એની માએ શું કહી રહી છે, હજુ તો આ બાળક જન્મ્યું જ છે, એને કંઈ સારું કર્યું કે નથી, કંઈ ખોટું નથી કર્યું. તેને એની મા જન્મ નામ આપીને કહે છે કે જો બેટા આવી પરિસ્થિતિમાં તારો જન્મ થયેલો છે. અને એ સમજ સાથે આ બાળક મોટું થાય છે હવે, અને એને ખબર છે કે હું કોણ છું, રાઈટ? એને એટલી ખબર છે કે હું કોણ છું. અને ઘણીવાર શું થાય છે, મારીને તમારી આખી જિંદગી જતી રહે છે પણ મને ને તમને ખબર નથી પડતી. હવે યાબેસની પ્રાર્થના કરી, યાબેસે પ્રાર્થના કરી, એને પ્રભુએ એને એના હૃદયની ઈચ્છા પ્રમાણે આપ્યું, રાઈટ? તો હવે મારે ને તમારે પણ એ જોઈએ છે કે પ્રભુ મને ને તમને આપણા હૃદયની ઈચ્છાઓ પ્રમાણે આપે. તો આપણે જો યાબેસને ફોલો કરીએ તો યાબેસને ખબર હતી કે પહેલાં હું કોણ છું, મારામાં કોણ છે, મારું શું છે, અને પછીથી હવે હું જે સ્થિતિમાં છું એમાંથી મારે જો નીકળવું છે તો હું કેવી રીતે કહી શકું. આપણે જો ગુજરાતીમાં શું લખ્યું છે કે હવે જો તું, યાબેસ પ્રાર્થના કરે છે 10મી કલમમાં, ઓ ઇસરાયલ, કોને પ્રાર્થના કરે છે એ, કોને પ્રાર્થના કરે છે એ, કોના દેવને, એ કેમ ઇસરાયલ, તમને કશું અજુક તો લાગે છે એમાં? હવે જો તમે ધ્યાનથી જો, એણે યાકૂબના દેવને પ્રાર્થના નથી કરી,
હા, એટલે એટલે સમજો તમે, યાબે શું કહે છે પ્રભુ, યાકુબ જે યાકુબની પરિસ્થિતિ મારી પરિસ્થિતિ સરખી જ છે. યાકુબને કહેવામાં આવતું હતું ઠગ છે, આ છે, તે છે, પ્રભુ એની પરિસ્થિતિ. પણ તે એને યાકુબ નહીં, પણ તેને કીધું કે તું ઇસ્રાયલ છે પ્રભુ, એને યાકુબમાંથી ઇસ્રાયલ બનાવનાર તું છે. એટલે હું પણ તને એ કહી રહ્યો છું, હું ઇસ્રાયલના દેવને વિનંતી કરું છું. તમે સમજો છો એ શું કહી રહ્યો છે? હું યાકુબના દેવને નહીં, પણ હું ઇસ્રાયલના દેવને વિનંતી કરું છું. એનો અર્થ એ કહે છે કે પ્રભુ યાકુબનું પરિવર્તન ઇસ્રાયલ, જે યાકુબમાંથી ઇસ્રાયલ કરનાર તું છે. હું જન્મેલો છું સામા મને ખબર છે, મારી પરિસ્થિતિ કેવી છે મને ખબર છે, મારામાં શું છે મને ખબર છે. પણ જો તું યાકુબમાંથી ઇસ્રાયલ કરી શકે છે, તો તું જાબેસમાંથી પણ કશું બીજું કરી શકે છે. આ એની શરૂઆત હતી, રાઈટ? અને એ જ બાબત જે છે મારા તમારા માટે બહુ જરૂરી છે કે હું ને તમે સમજીએ કે હું ને તમે જ્યાં છીએ, જે પરિસ્થિતિમાં છે, ત્યાંથી હું ને તમે શું બની શકીએ છીએ એ કોણ કરી શકે છે, રાઈટ? અને પછીથી જો હવે ધ્યાનથી તમે સાંભળો, એ આપણે એવું લખ્યું છે કે જો તું મને આશીર્વાદ આપીશ. એ ગુજરાતીને ખબર નહીં કેમ એવું લખ્યું છે. જોની સાથે હંમેશા તો હોય, રાઈટ? કન્ડિશન હોય કે જો તું આમ કરીશ તો હું આમ કરીશ, જો તું આમ કરીશ તો હું આમ કરીશ. ગુજરાતીમાં જોથી લખ્યું છે, રાઈટ? પણ અંગ્રેજીમાં જો નથી લખ્યું. દસમી કલમ હું વાંચું, જો એન્ડ જાબેઝ કોલ્ડ ઓન ધ ગાડ ઓફ ઇઝરાયલ સેઇંગ ઓ ધેટ યુ વુડ બ્લેસ મી ઇનડીડ, ઓ યુ વુડ બ્લેસ મી ઇનડીડ. એટલે કહે છે પ્રભુ મને ખબર છે કે હું કોણ છું એની ચિંતા નથી, પણ મને એટલી તો ખબર છે હું ગમે તેવો છું, પણ તું મને આશીર્વાદ જ આપીશ. તમે આજે એવું થડકાથી કહી શકો છો, મેં ગમે તે કર્યું, હું ગમે તે કરીશ, મેં ગમે તેટલા પાપ કર્યા, પ્રભુ તું મને આશીર્વાદ જ આપીશ, એટલું ખાતરીથી કહી શકો છો? ના કહી શકતા હોય તો જૂઠું ના કહેતા. પણ હું જવાબ નથી સાંભળવા માંગતો, પણ તમે તમારા જ હૃદયને પૂછો. જાબેઝને ખબર છે કે યાકુબમાંથી ઇસ્રાયલ બનાવનાર કોણ છે, અને કહે છે કે ઓ ધેટ યુ વુડ બ્લેસ મી ઇનડીડ, તું મને આશીર્વાદ આપીશ જ, એ અપેક્ષા લઈને જાય છે. એ કહે છે પ્રભુ હું, મારામાં ખોટું છે, પાપ છે, બધું છે, જે કંઈ છે બોજો છે, મારી માએ મને કીધું, સમાજમાં કીધું, બીજાના કરતા આમ છે, ડઝન્ટ મેટર. હું એટલું જાણું છું કે તું ભલો છે, હું એટલું જાણું છું તારું હૃદય બાપનું હૃદય છે, અને તું મને 100% આશીર્વાદ આપીશ. શરૂઆત એવી રીતે કરે છે પ્રભુની, એ અપેક્ષા સાથે જાય છે, રાઈટ? આપણે જો તમે જુઓ તો હેબ્રિયોનો પત્ર 11મો અધ્યાયનો 6 કલમ કોઈ વાંચશો? છઠ્ઠી કલમ. ઓકે, તો વિશ્વાસ કરવાની બાબતે હવે જો તમે ધ્યાનથી સાંભળજો, જે કોઈ દેવની પાસે આવે છે, તમે લોકો દેવની પાસે રોજ જાઓ છો, રાઈટ? પ્રાર્થનામાં રોજ જાઓ છો, તો અહીં શું કહે છે? જે દેવની પાસે આવે છે એણે બે વસ્તુ કરવાની છે. પહેલી વસ્તુ એ માનવાની કે દેવ છે. હું ને તમે બધા માનીએ છે, કોઈ નથી માનતું કે દેવ નથી. હું ને તમે નહીં તો અત્યારે આપણે લાઈનમાં ના બેઠા હોત. હું ને તમે માનીએ છીએ કે દેવ છે, પણ જે બીજો ભાગ આપણે ચૂકી જાય છે કે જેને એ ખંતી શોધે છે એમને એ રિવોર્ડ આપશે. તમે એવું માનો છો કે હું આવ્યો છું એટલે મને આપશે, હું પ્રભુની પાસે આવ્યો છું એટલે પ્રભુની પ્રાર્થનામાં આવી છું એટલે પ્રભુ મને આપશે? કારણ કે એ જરૂરનું છે, કારણ કે પ્રભુની પાસે જે આવે છે એને દેવ છે, અને એને આવનારને એ રિવોર્ડ આપે છે. આશીર્વાદની વાત નથી, રિવોર્ડની વાત છે, રિવોર્ડ આપે છે. અને યાબેઝ કહે છે કે તું ખચિત મને આશીર્વાદ આપીશ. મારી લાયકાત છે કે નહીં એ વાત નથી, પણ તું તો મને આપીશ જ. યાબેઝ જે કહે છે કે યુ વુડ બ્લેસ મી ઇનડીડ,
નહીં. હિબ્રિયન પત્રમાં પૌલ પ્રેરિત કહે છે કે જે કોઈ છે, જે કોઈ ઈશ્વર પાસે આવે છે એને ઈશ્વર છે તો જવા દો, એ તો સાચું જ છે, પણ જો હું ઈશ્વર પાસે જઈશ તો એ મને 100% મને રિવોર્ડ આપશે. અપેક્ષા લઈને તમે જાઓ, રાઈટ? અને પછીથી એ શું કહે છે, પછી શું બોલે છે, તું મને આશીર્વાદ આપીશ? અને પછી કહે છે એન્ડ એનલાર્જ માય ટેરિટરી, એન્ડ એનલાર્જ માય ટેરિટરી. એટલે એ શું કહે છે, આશીર્વાદ તો આપીશ, પણ એ અપેક્ષા બીજી શું અપેક્ષા રાખે છે, કે તું મારી મારો વિસ્તાર વધારીશ. ઉત્પત્તિનું પુસ્તક 13મો અધ્યાય એની 14-18 વાંચો કોઈ. જેસીબેન થોડો વધારે સમય થઈ રહ્યો છે, વાંધો નથી ને? ઓકે, 13:14-18. હવે જો અહીંયા કે યાબેસ કહે છે કે તું મારો વિસ્તાર વધારીશ, અને પ્રભુ હવે ઇબ્રાહીમને શું કહી રહ્યા છે, તું હું તને, પ્રભુએ કહ્યું તું હું તને વચન નહીં આપીશ, વચનનો દેશે આપીશ, તને સંતાનો આપીશ, પણ પછી પ્રભુ એને શું કહે છે, તારી આંખો ઊંચી કરીને તું જો, જેટલે દૂર જુઓ એટલે સુધી તું જો. હવે જો એને જોયું ના હોત, હું નથી માનતો, એ એ સ્ટેપ ઓફ ફેથ કહેવાય છે, વિશ્વાસનું પગલું કહેવાય છે. હજુ એને જમીન મળી નથી, હજુ એના સંતાનો મળ્યા નથી, પણ પ્રભુ કહે છે તું આંખો ઊંચી કરીને જો. મારો તમને આજે સવાલ છે, શું તમે આંખો ઊંચી કરીને જોયું છે કે તમારા છોકરાના 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 છોકરા ક્યાં હશે? તમે આંખો ઊંચી કરીને જોયું છે? ખાલી તમે તમે ઇમેજિનેશન કરો, વિચાર, જે તમે વિચારો છો એ પ્રમાણે થાય છે. બાઇબલની અંદર બધું તમે જોયું તો, જે અથવા જગતની અંદર જે કંઈ છે ને, ઇમેજિનેશનથી શરૂ થયું છે. કોઈકને વિચાર આવ્યો કે કાર બનાવો, કાર બનાવી. મેં તમને પહેલાં એ પ્રમાણે કહ્યું હતું, એ પ્રમાણે પ્રભુ કહે છે બે વસ્તુ કર, તું જો. શું તમે જુઓ છો કાલે, તો તમે એવું જુઓ છો કે તમે, હમણાં મેં હું કીધું તમે લોકો હસતા હતા કે હું વોકર લઈને ચાલીશ, કે તમે એવું જુઓ છો કે હું વગર વોકરે ચાલીશ? તમે શું જુઓ છો, તમે શું જુઓ છો, તમે શું એવું જુઓ છો કે તમે ઘડપામાં એકલા હશો ને તમારા છોકરાને જોવા નહીં આવે, કે તમે એવું માનો છો કે તમારા છોકરાને છોકરા બાપ તમારા પૌત્રો પૌત્રીઓને લઈને તમને તમને મળવા આવશે? તમે શું જુઓ છો? અને પછીથી શું કહે છે પ્રભુ, કહે છે ઓકે, જોયું, હવે જોઈ લીધું ને, હવે તું ચાલ. ખાલી જોવું ઇનફ નથી, પ્રભુ કહે છે તું ચાલ, તું પગલા ભરવાને શરૂ કર. અને ઇબ્રાહીમે તંબુ મૂવ કર્યો. પ્રભુની પાસે જે આવે છે એને પ્રભુ છે અને મને આશીર્વાદ આપે છે એ માનવાનું છે, અને બીજી બાબત જોવાનું છે, અને ત્રીજી બાબત પગલા ભરવાના છે. અને યાબેસ શું કહે છે, તું 100% મારી મારો વિસ્તાર વધારીશ. એને ખબર છે કે પ્રભુ તું આ પ્રમાણે કરે છે, તું કરી શકે છે, અને તું કરવાનો છે. અને પછીથી શું કહે છે, જો તારો, પછી આગળ પ્રાર્થનામાં શું કહે છે યાબેસ, હા, તારો હાથ મારી સાથે રહેશે. કહે છે ઓ પ્રભુ, તું મારો, તારો હાથ મારી સાથે રાખીશ કે નહીં રાખે? ઓ પ્રભુ, તું આમ કરું, તું મને છોડી ના દઈશ, એવું નથી કહેતો. એ માની જ લે છે કે પ્રભુ તારો હાથ મારી સાથે હશે જ, હું ઘરડો થઈશ કે હું ઘરડી થઈશ કે હું જ્યાં તું મારી સાથે હશે જ.
હું અંધારામાં બહાર ચાલવા જઈશ તોય તું મારી સાથે હશે, હું રંડાઉન વિસ્તારમાં જઈશ તોય તું મારી સાથે હશે, તારો હાથ મારી સાથે હશે જ, અને તું મને દુષ્ટતાથી બચાવીશ, મારે ચિંતા કરવાની જરૂર નથી, તું જ મને દુષ્ટતામાંથી બચાવીશ કે જેથી કરીને જે પેઇન જે દુઃખની વાત છે એનો હું કદી અનુભવ નહીં કરું. અને જ્યારે એને આવા હૃદય સાથે પ્રભુની પાસે જાય છે ત્યારે પ્રભુ કહે છે પ્રભુ એને એની ઈચ્છાઓને માન્ય કરે, રાઈટ? એટલે આજે સવારે જો તમે તમે ક્લોઝેટમાં તમારા દુઃખ મૂકીને આવ્યા છો, ઇટ્સ ઓકે, આજે ક્લોઝેટ ખોલી કાઢો અને પ્રભુને કહો પ્રભુ આ મારા દુઃખો છે, આ મારો બોજો છે, આ બહુ હેવી બોજો છે, બીજાઓને કરતા વધારે બોજો છે, પણ મને ખબર છે કે તું તો મને આશીર્વાદ જ આપીશ, મને ખબર છે તું મારો વિસ્તાર વધારીશ જ, મને ખબર છે તારો હાથ મારી સાથે રહેશે, રહેશે ને રહેશે જ, મને ખબર છે કે પ્રભુ તું મને બધા ગુંડાથી તું બચાવીશ, મારે ચિંતા કરવાની જરૂર નથી કે હું શું કરું શું ના કરું, કે જેથી કરીને મને કોઈ દુઃખનો અનુભવ નહીં થાય. આશા રાખું કે યાબેઝની પ્રાર્થનાથી આજે પ્રભુએ તમને ઉત્તેજન આપ્યું છે.